नकली वीज पुरवठो मामले किसान चेयरमैन पालभाई आंबलिया मुख्यमंत्री ने पत्र लखी आक्षेपो कर्या छे के बीज बुटलेगरो ने राज्य सरकार पूरो साथ आपे छे तेमज तेमनी पासे थी अंदरखाने हफ्ता वसूली करे छे जेमा नकली बीज उत्पादको एक एसोसिएशन बनावी भ्रष्टाचार माटे एक स्टीकर तैयार करे छे। नवमाथी चार वर्ष बीज ग्राम योजना माटे राज्य सरकारे कोई दरखास्त ज नथी मोकली जेथी खेडूतो बीज ग्राम योजनानो लाभ लई शकता नथी। વધુમાં જણાવ્યું હતું કે સરકાર આરટીઆઈમાં પણ કોઈ જવાબ આપી રહ્યું નથી જેની નોંધ મુખ્યમંત્રીને પણ પત્ર લખી પાલભાઈ આંબલિયાએ આપી છે। ચોમાસાની શરૂઆત પહેલા બીજ બુટલેગરો બેફામ બન્યા છે ભ્રષ્ટાચાર માટે તૈયાર કર્યું હતું એક સ્ટીકર। ગુજરાતમાં નકલી બિયારણ ઉત્પાદન કરતા બીજ બુટલેગરોને રાજ્ય સરકાર સાથ સહકાર સમર્થનની સાથે સાથે પ્રોત્સાહન પણ આપતી હોય તેવું લાગી રહ્યું છે। આ હું એટલા માટે કહું છું કે ગુજરાતમાં નકલી બિયારણ ઉત્પન્ન કરતા બીજ બુટલેગરોનું એક એસોસિએશન બને છે। આ એસોસિએશનની મીટિંગો થાય છે, મીટિંગોની અંદર એક સ્ટીકર બનાવવામાં આવે છે ભ્રષ્ટાચાર માટે। એ સ્ટીકરની દરેક એક સ્ટીકરની કિંમત નક્કી થાય છે અને એ સ્ટીકર દ્વારા જે અબજો કરોડો રૂપિયા મળવાના છે એ રાજ્યના તાલુકા મથકે નાખેની એટલે કે નાયબ ખેતી નિયામક વિસ્તરણથી લઈ રાજ્યના ખેતી નિયામક અને રાજ્યના કૃષિ મંત્રી સુધી અને ભાજપના મળતિયાઓ દ્વારા આ એસોસિએશન બનાવી અને ભ્રષ્ટાચાર ચાલે છે।